નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે પિંક બોલ વોર્મ અથવા તો આપણે ગુજરાતી ભાષામાં તેને ગુલાબી ઈયળ કહીએ છીએ તેની સંપૂર્ણ માહિતી લેવાની છે. માહિતીમાં આપણે લઈશું કે તેના આવવાના કારણો શું છે, તેને કઈ રીતના આપણે ઓળખી શકીએ કે કપાસની અંદર તેનો અટેક વધી ગયો છે અથવા આપણે કપાસની અંદર શું નુકસાન પહોંચાડે છે, અને અંતમાં આપણે છેલ્લે તેની દવાની સંપૂર્ણ માહિતી લેવાની છે. તો આ વિડીયો અમારો અંત સુધી જોજો, અને નવા ખેડૂત મિત્રો હોય તો આવ્યા ને આવા નવા નવા વિડીયો લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગુલાબી ઈયળને આવવાના કારણો શું શું છે. તો કે જ્યારે હવામાન એકદમ ઠંડુ પડી જાય અને રાત્રિ અને દિવસના તાપમાનની અંદર 10-12 ડિગ્રીનો તફાવત જોવા મળે ત્યારે ગુલાબી ઈયળ આવવાના વધારે ચાન્સ છે. ત્યાર પછી વાત કરીએ તો કે જે 10-12 ડિગ્રીનો તફાવત હોય ત્યારે કોસેટામાંથી ફૂદા બહાર નીકળે છે અને આવવાની સાથે નર અને માંદાનું મિલન થઈ અને ઈંડા મૂકવાનું શરૂ કરી દે છે. અને ખેડૂત મિત્રો, એક વાત જાણવા જેવી છે કે ગુલાબી ઈયળના મોટા ભાગના ઈંડા ચાપકા, જે કપાસની અંદર જે ચાપકા આવે અને જે ઝીંડવાનું બંધારણ થતું હોય તો ત્યાં મૂકવાનું વધારે પસંદ કરે છે. તો ખેડૂત મિત્રો, આ જે ગુલાબી ઈયળના ઈંડા ચાપકા અને જે ઝીંડવાનું બંધારણ થતું હોય ત્યાં વધારે મૂકવાનું પસંદ કરે છે. તો આપણે દવા છાંટતી વખતે તેને વધારે ને વધારે ઘાટી આ જગ્યાએ વધારે ને વધારે ઘાટી છાંટવાથી આપણને સારું એવું નિયંત્રણ જોવા મળશે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે જે એક માદા ફૂદુ હોય તે પોતાના જીવનકાળ દરમિયાન 400-500 ઈંડા મૂકી શકે છે. અને ખેડૂત મિત્રો, એક ખાસ ભલામણ એ કે જે ખેડૂત મિત્રો અત્યારના સમયમાં જે ઠંડુ વાતાવરણ હોય, ઝાકળનું પ્રમાણ વધારે હોય અને જે પોતાના કપાસની અંદર પાણી પાતા હોય તો રેળ મૂકી દેતા હોય, તો એને ભલામણ એ કે એવું ના કરવું જોઈએ. અને તમારે પાણી પાવવું હોય તો તમે કપાસની અંદર એક પાટલું મૂકી, એટલે અથવા તો કે એક જે બે સાહની વચ્ચે જે જગ્યા હોય તે એક પાટલું મૂકી અને ત્યાર પછીના એક મૂકી અને એક પાટલામાં તમે પાણી રેળ જવા દેશો તો તમારે ગુલાબી ઈયળ આવવાના ચાન્સ ઓછા રહેશે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ કે તમે કઈ રીતના જાણી શકશો કે તમારા કપાસની અંદર ગુલાબી ઈયળનો અટેક વધી ગયો છે. તો ખેડૂત મિત્રો, જ્યારે તમે સવારના પહોરમાં અથવા તો કે સવારના સમયમાં જ્યારે તમે આટો મારશો ત્યારે જે ફૂલની અંદર ગુલાબી ઈયળનો અટેક હશે તે ફૂલ બીજા ફૂલની સરખામણીમાં ઓછું ખીલશે. તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવું તમને ફૂલ જોવા મળશે, અથવા તો જે સંપૂર્ણપણે ખીલતું નથી અને બીજાની સરખામણીમાં ઓછું ખીલે છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે ઝીંડવાની વાત કરીએ તો કે ઝીંડવામાં દાખલ થયા પછી જે એને કાણું પાડ્યું હોય તે કુદરતી રીતે બુરાઈ જાય છે, પરંતુ આપણે કપાસના પાંદડા જોઈને આપણે ઓળખી જઈએ કે આની અંદર આપણે ગુલાબી ઈયળ ઝીંડવાની અંદર આવી ગઈ છે. તો કે આપણે પાંદડામાં જોઈએ કે શું ફેરફાર જોવા મળે, તો કે આપણા જે કપાસના પાંદડા હોય એ સડેલા અને જે પીળા ટપકાવાળા જોવા મળે ત્યારે આપણે સમજી જવું કે ગુલાબી ઈયળનો અટેક આપણા કપાસમાં અથવા તો કે આપણા ઝીંડવાની અંદર વધી ગયો છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે કપાસની અંદર આપણને શું શું નુકસાન પહોંચાડે છે એની વાત કરીએ. તો કે જ્યારે ઝીંડવાનું બંધારણ થતું હોય, ઝીંડવું નાનું હોય, ત્યારે ગુલાબી ઈયળ તેમાં પ્રવેશી જાય છે અને કુદરતી રીતે જે પ્રવેશવા માટે જે એને કાણું પાડ્યું હોય તે બંધ થઈ જાય છે, જેના લીધે આપણને ખબર પડતી નથી. અને ગુલાબી ઈયળ ઝીંડવાની અંદર જે ભાગ હોય અથવા તો જે અંદરનો જે ભાગ હોય તેને કોરી ખાય છે, જેના લીધે ઝીંડવું અપરિપક્વ પાકી અને અપરિપક્વ રીતે ફાટે છે, જેના લીધે આપણને સારું એવું ઉત્પાદન મળતું નથી. અને જો ઓછા પ્રમાણમાં ગુલાબી ઈયળ આવી હોય તો પીળા ડાઘ થાય છે, જેના લીધે આપણને સારો એવો ભાવ મળતો નથી અને આ સંપૂર્ણના લીધે આપણને વજનમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ દવાની. તો કે ખેડૂત મિત્રો, જ્યારે આપણો કપાસ નાનો હોય ત્યારે આપણે પહેલેથી જો આ ત્રણ દવાનો છંટકાવ કરવી તો આપણે કપાસ 100 અથવા તો 120 દિવસનો થયા ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો આમાં અટેક દેખાતો નથી. તો દવાની વાત કરીએ તો પ્રોફેનોફોસ, એસિફેટ અને મોનોકોટો આ ત્રણેય દવા સાથે રાખવાથી આપણો કપાસની અંદર કોઈ પણ પ્રકારનો ગુલાબી ઈયળનો અટેક દેખાતો નથી. અને ખેડૂત મિત્રો, આપણે જે આ પ્રોફેનોફોસ, એસિફેટ અને મોનોકોટો છાંટીએ છીએ તેની સાથે સાથે આપણે કોઈ પણ કંપનીની, સારામાં સારી કંપનીની પાનમાં ઉતારવાની દવા ખાસ રાખવી, અને જો પાનમાં ઉતારવાની દવા ન હોય તો આપણે શેમ્પૂ, જે આપણે એક પંપમાં અડધું શેમ્પૂ નાખી અને ત્યાર પછી છંટકાવ કરવાથી તમારા પાંદડાની અંદર 100-100% ઉતરી જશે દવા. અને ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ જો ગુલાબી ઈયળ આવી ગઈ હોય અને ત્યાર પછી આપણે ઘણા ખેડૂત મિત્રો એવું ઈચ્છતા હોય કે ગુલાબી ઈયળ આવી ગઈ હોય અને પછી જો એનું નિયંત્રણ કરવું હોય, તો ખેડૂત મિત્રો તમને જણાવું કે
ગુલાબી ઈયળ આવ્યા પછી એનું કોઈ પણ પ્રકારે નુકસાન અથવા તો કોઈ પણ પ્રકારે એનું નિયંત્રણ થતું નથી, અને જો નિયંત્રણ કરવા માંગતા હોય તો જે બે બેક્ટેરિયા આવે છે, જે નેમાશક્તિ અને જે બાયોફાઇટર, આ બે બેક્ટેરિયા તમારે ડ્રીપની અંદર પાવાથી અથવા તો કપાસમાં ઉપરથી છંટકાવ કરવાથી તમને સારું એવું નિયંત્રણ જોવા મળે છે. અને જો તમે આ બે બેક્ટેરિયા નેમાશક્તિ અને જે બાયોફાઇટર જો છાંટવા માંગતા હોય તો કેમિકલની દવા જે 8 દિવસ છાંટ્યા પછી આપણે આ બેક્ટેરિયાનો છંટકાવ અથવા તો પિયતમાં નાખી શકીએ છીએ. અને 8 દિવસ પહેલાં આપણે કેમિકલવાળું જે દવા છાંટી હોય અને પછી આ બેક્ટેરિયા નાખી અને ત્યાર પછી જે આ નાખ્યા પછી 8 દિવસ પછી આપણે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા છાંટવાની નથી. તો ખેડૂત મિત્રો, આ હતી ગુલાબી ઈયળનો સંપૂર્ણ વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા, અને જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે જણાવજો, અમે યોગ્ય ઉત્તર આપશું. તો આજના વિડીયોમાં આટલું જ. આના પછીના વિડીયોમાં આપણે મળીશું.